જય જીનેન્દ્ર, હું અમીશા અને આજે હું લાવી છું આપ સૌ માટે જૈન રેસિપીનો ખજાનો. આજની જનરેશને હંમેશા હેલ્ધી રહેવું ગમે છે, પણ સાથે સાથે હેલ્ધી ખાવું બી પડશે. તો ચાલો આજે આપણે અહીંયા બનાવશું બ્રોકોલી આલ્મંડ સૂપ, એની તૈયારી કરી લઈએ. સો બ્રોકોલી આલ્મંડ સૂપ બનાવવા માટે આપણે લઈશું ઓલિવ ઓઇલ. આજકાલની જનરેશનને ઇવનિંગમાં હેવી ફૂડ ખાવું નથી ગમતું, એટલે આ જે સૂપ છે એ મોટા લોકો બી પી શકે છે અને યંગ જનરેશનનું તો ખૂબ જ ફેવરેટ છે. સો આપણે એની અંદર ગ્રીન ચીલી એડ કરશું, આલ્મંડ લીધી છે, બદામ જે પલાળીને એની સ્કિન કાઢી લીધી છે, અને હવે આપણે અહીંયા આ બ્રોકોલી લીધી છે જેને આપણે સારી રીતે સાફ કરી લીધી છે. સો બધી બ્રોકોલી આપણે એની અંદર એડ કરી દઈશું અને જસ્ટ 1 થી 2 મિનિટ માટે આપણે એને સોટે કરશું, જ્યાં સુધી એનો કલર જે છે ચેન્જ ન થઈ જાય. સો તમે જોઈ શકો છો આપણો જે બ્રોકોલીનો કલર છે એ એકદમ ડાર્ક ગ્રીન થઈ ગયો છે. હવે આપણે અંદર પાણી એડ કરી દઈશું. સો પાણી નાખ્યા પછી આપણે એને 5 મિનિટ માટે ઉકાળશું. સો આપણે એને હેન્ડ મિક્સરથી સ્મૂથ પેસ્ટ કરી લેશું. આપણું પ્રોપર સ્મૂથ ચર્ન થઈ ગયું છે. તમારે અગર હેલ્ધી પીવું છે અને બટર યુઝ નથી કરવું તો તમે વિધાઉટ બટર પણ આને બનાવી શકો છો. જસ્ટ આપણે એક બોઇલ આવવા દઈશું એને. સો આપણું સૂપમાં એક બોઇલ આવી ગયું છે અને હવે થોડું ઓર રિચનેસ, ક્રીમી લુક આપવા માટે આપણે એની અંદર ફ્રેશ ક્રીમ, જેનાથી સૂપનું ફ્લેવર પણ બહુ સરસ લાગશે અને ક્રીમીનેસ અને થિકનેસ પણ સૂપમાં આવી જશે. તમે જોઈ શકો છો આખો કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે. આપણું આ જે સૂપ છે એક્ઝોટિક છે, પણ આપણે એની અંદર થોડું ઇન્ડિયન ટચ આપશું. સો અહીંયા આપણે પિંચ ઓફ ગરમ મસાલો એડ કરશું. આ જે ગરમ મસાલો છે એની ખાસિયત છે કે આની જે રેસીપી છે માસ્ટર શેફ સંજય કપૂરે બનાવી છે અને આની અંદર જે સ્પાઇસીસ છે એનું નેચરલ ઓઇલ એની અંદર જ છે. સો આપણું આ સૂપ રેડી થઈ ગયું છે. આપણે સરસ મજાના બાઉલમાં એને સર્વ કરી લઈએ. આની અંદર આપણે બ્લાન્ચ કરેલી બ્રોકોલી એડ કરી દઈશું. આ આલ્મંડ બી છે આપણે સૂપની અંદર બી નાખ્યા છે અને અંદર એડ કરશું ચોપ કરેલા. સો જ્યારે તમે સૂપ પીઓ ત્યારે આલ્મંડનું બી ક્રન્ચીનેસ આવે. સો આપણે સૂપ સાથે બ્રેડ સ્ટિક સર્વ કરશું. આઈ એમ શ્યોર આ સૂપ ઇઝી તો છે પણ સાથે સાથે હેલ્ધી બી છે. તો તમે જલ્દીથી આ રેસીપી નોંધ કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો અમારા ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.